હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીંગણાનો ઓળો શિયાળાની ઋતુમાં રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા બધાને ખૂબ જ પસંદ હોય છે તો ચાલો રેસિપી બનાવવાનું શરૂ કરશું જો તમે ચેનલ પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકન દબાવી લેજો જેથી કરીને નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો બનાવીશું રીંગણાનો ઓળો ઓળો બનાવવા માટે મેં અહીંયા એક કિલો જેટલા રીંગણા લઈ લીધેલા છે અહીંયા રીંગણા તમે પસંદ અનુસાર કોઈ પણ જાતના લઈ શકો છો પણ રીંગણા આપણે અહીંયા મોટા જ લેવાના મેં અહીંયા ચાર નંગ જેટલા રીંગણા લઈ લીધેલા છે રીંગણાને આપણે વચ્ચેથી આ રીતે કટ લગાવીને તેની અંદર આપણે લસણની કળી ઉમેરીશું આ રીતે લસણ આપણે શેકવામાં ઉમેરવાથી ઓળાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ જ રીતે આપણે મરચાં પણ અંદર ઉમેરી દઈશું આ જ રીતે આપણે બધા રીંગણાની અંદર લસણ રાખી દીધેલું છે હવે આપણે રીંગણાને શેકી લેશું રીંગણાને તમે ગેસમાં પણ શેકી શકો છો કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે ઓળો બનાવીએ છીએ એટલે આપણે રીંગણાને આ રીતે ચૂલા ઉપર જ શેકીશું આ રીતે આપણે બધા જ રીંગણા શેકવા માટે રાખી દઈશું પાંચક મિનિટ જેવો સમય થાય એટલે આપણે રીંગણાને પલટાવી લેશું આ જ રીતે આપણે બંને સાઈડ ફેરવતા જઈને રીંગણાને શેકી લેશું તો દસ મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને હવે આપણે રીંગણાને ચેક કરી લેશું તો કોઈ પણ આપણે એક ચાકાની મદદથી આ રીતે આપણે રીંગણાને ચેક કરી લેશું તો આપણા રીંગણા શેકાઈને રેડી છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું રીંગણા થોડા ઠંડા થાય એટલે આપણે તેની આ રીતના છાલ ઉખાડી લેશું પછી આપણે જ્યારે રીંગણાને કટ કરીએ ત્યારે આપણે ચેક કરી લેવાના રીંગણાને કે અંદરથી સડેલું ના હોય પછી આપણે રીંગણાને આ રીતે ઝીણું એવું સમારી લેશું આ જ રીતે આપણે બધા રીંગણાને સમારીને રેડી કરી લેશું અને જે આપણે લસણ અને મરચાં શેકેલા હતા તેને પણ આ રીતે આપણે ઝીણું એવું ક્રશ કરીને ઉમેરી દઈશું જેથી કરીને ઓળાની અંદર સરસ એવો સ્મોકી ફ્લેવર આવી જાય ઓળો આપણે કાઠિયાવાળી રીતે બનાવીએ છીએ એટલે મેં અહીંયા માટીનું વાસણ લીધેલું છે તેની અંદર આપણે બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ અને એક ચમચી જેટલું જીરું ઉમેરીશું એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે તેની અંદર આપણે અડધો કપ જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેરીશું એક કપ જેટલી લીલી ડુંગળી ઉમેરીશું બે નમ જેટલા આપણે ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું પછી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું એક ચમચી જેટલું ઝીણું ખમણેલું આદું ઉમેરીશું અડધો કપથી થોડા ઓછા એવા આપણે લીલું લસણના પાન ઉમેરીશું પછી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું એક ચમચી જેટલી આપણે હળદર પાવડર ઉમેરીશું ડુંગળી આપણે થોડીક સોફ્ટ થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે ટમેટા ઉમેરીશું ટમેટાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું ટમેટા બે થી જ સોફ્ટ થઈને રેડી થઈ જશે તો જેવો સમય થઈ થઈ છે છે તો તો ટમેટા થોડા સોફ્ટ ગયા હવે તેની અંદર આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે એક કપ જેટલા આપણે તેની અંદર લીલી ડુંગળીના પાન ઉમેરીશું જેને આપણે સ્પ્રિંગ અનિયન પણ કહીએ છીએ એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને એક મિનિટ સુધી થવા દઈશું હવે જે આપણે શેકેલા રીંગણા હતા તે આપણે આની અંદર ઉમેરી દેશું પછી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને બે મિનિટ સુધી થવા દઈશું હવે તેની અંદર એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ઉમેરીશું પછી સારી રીતે મિક્સ કરી લેશું તો આપણો ઓળો બનીને રેડી છે તો ઓળાને આપણે સર કરી લેશું ઓળા સાથે શરૂ થતા આપણા બાજરીના રોટલા પણ બનીને રેડી છે તો રોટલા ઉપર આપણે ઘી લગાવી લેશું હવે તેને આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે આપણું કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા ઓળાને આપણે બાજરાના રોટલા શેકેલા મરચાં સલાડ પાપડ અને લીલી ડુંગળી સાથે શરૂ કરેલ છે આ રેસીપી બનાવી ખૂબ જ આસાન છે તો તમે જરૂરથી ટ્રાય કરજો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી આ રેસીપી તો ચાલો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ